હવે આવા બનાવો બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી. તો અમે એવું કહીએ, માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે, જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે. મેં માર્કેટ જા રહ્યા હતા, માર્કેટ જા રહ્યા હતા ઓર 5-25 કે બાકી હૈ, કહાં સે જા રહે થે? એ ખંડેરા નવાયાર સે ખંડેરા માર્કેટ કો ઓર રાજમહેલ રોડ પે જા રહા થા. તો વહાં જા કે જો અપને નેપાલી લોગ લગાતે હૈ ના, વહીં પર ક્યા કહે, એક લડકા મેરે સાથ મેં જો થા વો ક્યા કહે લેટરિંગ કરને ચલા ગયા ઓર મેં સીટ પે બેઠ ગયા. ઇતને મેં તીન એક બાઇક વાળા આયા, તીન જણ બેઠે હુએ થે ઓર ઉન્હોને આતે કર મેરે બોલા કે તુમ્હારે પાસ પૈસે ઓર મોબાઈલ હૈ. મેને ના બોલા જૈસે તો એકને ખીસે મેં હાથ ડાલ દીયા, 5,500 રૂપિયા નિકાલ લીએ ઓર દૂસરે ને મોબાઈલ નિકાલને કી કોશિશ કી ના, તો વો મેરા ડંડા ઓર ઉનકે હાથ મેં એક પાઇપ કા ઉન્હોને ફટાફટ મારના ચાલુ કર દીયા યે, અબ મેં બેહોશ હોકે ગિર પડા. મેરા સાથ વાળા જો આયા ના વહાં સે તો વો ભી બચાને કે લીએ ભાગા, તો ઉસકે ભી એક માર દિયા. તો મેં તો બેહોશ થા, તો મેં એસે અપને મોબાઈલ વો તો લોગ ભગ ગયે. મેને મોબાઈલ સે સાથી સે કહા મેં બોલા ફોન કર, તો ઉસકો નંબર નહીં આયા. તો એક સાઇકલ વાળા આયા, તો ઉસને બેચારે ને એમ્બ્યુલન્સ બુલાઈ ઓર 100 નંબર પર ફોન કિયા. ફિર બાદ મેં પોલીસ આઈ થી, પોલીસ મેં અબ મુજે માલુમ નહીં વહાં આઈ કે નહીં, મેં તો એમ્બ્યુલન્સ લેકે મેરે કો યહાં આ ગઈ. ઉનકો ખડા કરેંગે તો આપ પહેચાન લેંગે કોન હૈ? દો લડકો કો પહેચાન લુંગા, તીસરા જો થા ના બાઇક પે બેઠા તો વો તો એકદમ બેઠાલ કે ફિર એક કોનસી ગાડી પે આયે? વો મોટરસાઇકલ હૈ, એક્ટિવા. એક્ટિવા હૈ જો કહા નહીં સાહેબ, વહાં કેમેરા લગા હુઆ હૈ જિસ જગહ વો હુઆ ના હાદસા, વહાં કેમેરા લગા હુઆ હૈ રોડ પે. ક્યા નામ હૈ આપકા? યુસુફ ભાઈ. કહાં રહેતે હો? નવાયાર રમણે કિલાની ચાર. જે છે ને આ મારા સસરાવ થાય છે રિલેશનમાં, હવે આ ફ્રૂટની લારી ચલાવે છે રોજના રોજ. એ લોકો નવાયારથી ખંડેરાવ માર્કેટ સુધી એ ફ્રૂટ લેવા જાય છે. પછી આજે રોજના રોજ જેવી આજે પણ આજે જતા હતા, એના જોડે બીજી એક લારીવાળો હતો. આ બે જણ લારી લઈને ખંડેરાવ માર્કેટ જતા હતા. રાજમહેલ રોડ પર જ્યારે પહોંચ્યા ને તો એના જે જોડે હતા એને એક નંબર આવી શું કરવા, એ શું કરવા જતો રહ્યો ને ત્યારે એ એકલો રોડ પર ઊભા હતા. પાછળથી એક સ્કૂટી પર 3 માણસ આવ્યા, એને એકલા જોઈને એનાથી પૈસા માંગવાની કોશિશ કરી કે તમે પૈસા આપો. તો એ ના આપ્યો તો એના જોડે મારામારી કરવા લાગ્યા અને એના એના પાસે 4-5 હજાર રૂપિયા હતા કેશ આ લઈ લીધા. પછી એને મારવા લાગ્યા. પછી એના જોડે જે માણસ હતો ને એ પણ એને જોઈને આવી ગયો. તો બંને માણસને એ માર મારી છે પટ્ટાથી અને દંડાથી. હવે મારા સસરાને માથા પર દંડો માર્યો છે, એનો ફાટી ગયો છે, 4-5 ટાંકા આવ્યા છે એને. અને બીજા માણસને પણ પટ્ટા વટ્ટા લાગ્યા છે, પછી સ્પોટ પર છે ત્યાં માણસ. અમે 100 નંબર પર કોલ કર્યા હતા જાણકારી માટે, તો અને 108માં ફોન કરી, 108 એને લઈને આવી છે અહીંયા. પછી 100 નંબર પરથી માણસ આવીને જોઈને ગયા છે, હમણાં હવે FIR બાકી છે એ લખવાનું. બાકી અમારી એ જ માંગણી છે કે આ ગરીબ માણસ છે, હવે એના એકલા કમાવા, એની ઉંમર જોઈ શકો તો તમે 70-60 વર્ષની ઉંમર છે. આ ઉંમરમાં એ મહેનત કરીને આપણું ઘર ચલાવે છે. હવે આવા બનાવો બરોડા શહેરમાં બને છે એટલે ક્રાઇમ સિટી બની રહી છે બરોડા સિટી. તો અમે એવું કહીએ, માંગ કહીએ કે ક્રાઇમ ઓછા થાય અને કડકથી કડક પગલાં લેવામાં આવે, જે આરોપી છે એને પકડીને કાયદેસરની સજા આપવામાં આવે. જી આપનું નામ? મારું નામ વસીમ ખાન.